સુરતમાં મહિલા પીએસઆઈ અમિતા જોશીના આપઘાત મામલે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આપઘાત માટે દુષ્પ્રેરણાને લઈ પીએસઆઈના સસરા જીતેન્દ્ર વ્યાસ, સાસુ અને પતિ વૈભવની બે બહેનો સામે પણ પોલીસે ગુનો નોંધ્યો છે. તો પતિના આળા સંબંધ સાથે અમિતાના મોત સમયે વૈભવની સુરતમાં હાજરી અને ટી શર્ટ ફાટેલું હોવાની આશંકા સાથે પતિ સહિત સાસરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. ઉધના પોલીસ સ્ટેશનના પીએસઆઈ અમિતા જોશીએ 5 ડિસેમ્બરના રોજ પોતાને પેટના ભાગે ગોળી મારીને હત્યા કરી લીધી હતી. પોલીસ કોન્સ્ટેબલ પતિના આળા સંબંધ અમિતાના મોત સમયે વૈભવની સુરતમાં હાજરી અને ટી શર્ટ ફાટેલું હોવાની આશંકા સાથે પતિ સહિત સાસરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. અમિતાના પિતાએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં અમિતાના પતિ વૈભવ, સાસુ હર્ષાબેન, સસરા જીતેશ અને નળન મનીષા અને અંકિતા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. અમિતા જોશીના પિતાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારું નામ બાબુભાઈ શાંતિલાલ જોશી, મારી દીકરી અમિતા 2011માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થઈ હતી. 2018માં તેની સુરતમાં બદલી થઈ હતી. અમિતાના લગ્ન ભાવનગર તણાજા રોડ પર રહેતા જીતેશ ઉર્ફે જીતુ ઉર્ફે જીતેન્દ્ર વ્યાસના દીકરા વૈભવ સાથે થયા હતા. વૈભવ અમરેલીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. 3 એપ્રિલ 2016માં અમિતાને ત્યાં દીકરાનો જન્મ થયો હતો. તેનું નામ જેમિન છે. અમિતાની સુરત બદલી થતાં તે ફાલસાવાડીમાં ક્વાર્ટર્સમાં રહેતી હતી. ત્યારે તેના સસરા જીતેશ, સાસુ હર્ષાબેન, નળન અંકિતા, ધવન મહેતા અને મનીષા હરદેવ ભટ્ટ અમિતાને ત્યાં આવ્યા હતા. તેના સાસુ સસરા નળન સુરતથી જતા ત્યારે જેમિનને સાથે લઈ જતા હતા. તો ફરિયાદમાં એવું પણ ઉલ્લેખ કરાયો છે કે મહિલા પીએસઆઈ અમિતા ફોન પર મારી બીજી દીકરી કાજલ, જે અમિતાની નાની બહેન છે, તેને વૈભવના બહારના આળા સંબંધો અને સાસરિયા દ્વારા તેના આખા પગારની માંગણી કરતા હોય અને જેમિનને પણ પોતાની સાથે ન રાખતા હોય એવી વાતો કરતી હતી. મારી દીકરીએ પોતાના નામે ફ્લેટ તેમજ બ્રીઝા કાર ખરીદી કરેલ તે બાબતે પણ સાસુ સસરા નળન તથા વૈભવ વારંવાર કેમ તેમ તારા નામે આ બધું કરી લીધું છે, વૈભવના નામે કેમ કાંઈ નથી લેતી તેમ કહી હેરાન કરતા હતા. તો વૈભવના આળા સંબંધોના કારણે અમિતાએ બનાવના અઠવાડિયા પહેલાં મારી દીકરી કાજલ સાથે છૂટાછેડા લેવા બાબતે તેમજ જેમિનને રાજકોટ મૂકી જાઓ અને મારી પણ રાજકોટ બદલી કરાવી લઈશ એવી વાત કરી હતી. મહિધરપુરા પોલીસમાં અમિતાએ આપઘાત કર્યાની જાણ થઈ હતી. ગોળી વાગી મોત થવું અને જીતુભાઈએ મને જાણ કરેલી તેના પરથી ફલિત થાય છે કે વૈભવની હાજરી સુરતમાં હોય તેવી મને શંકા છે. તો વધુમાં અમિતા જોશીના પિતાએ કરેલી ફરિયાદમાં સૌથી ઉલ્લેખનીય વાત એ હતું કે મારી દીકરીએ પહેરેલ ટી શર્ટ શોલ્ડરના ભાગે થોડું ફાટેલું હતું. તે ટી શર્ટ પહેલા અગાઉના દિવસે મારી દીકરી કાજલ સાથે વિડીયો કોલમાં એક્સરસાઇઝ કરેલ ત્યારે ફાટેલ જણાવેલ ન હતું. અમારા કુટુંબમાં એ બાબતે શંકા છે કે અમિતાએ આત્મહત્યા કરેલ નથી પરંતુ આનું મોત કરેલ છે કે કરાવેલ છે તેવી શંકા છે. હાલ તો આ મામલે મહિધરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 5/12/20 ના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ અનિતા જોશી નાઓએ ફાલસાવાડી ખાતે પોતાના ક્વાર્ટર્સમાં સર્વિસ પિસ્તોલ વડે ફાયરિંગ કરી આપઘાત કરેલ. તે સંબંધે મહિધરપુરા પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત મોત નોંધી આગળની તપાસ અમો કરી રહેલા હતા. તપાસ ચાલુ હતી દરમિયાન ગઈકાલે અમિતાના પિતાશ્રી એમની અંતિમ વિધિને પૂર્ણ કરી અત્રે આવેલ હતા અને તેઓની રજૂઆત મુજબ પતિ દ્વારા અવારનવાર ત્રાસ આપવામાં આવતો હતો તેમજ એની સાથે એના સાસુ સસરા અને બે નણંદો દ્વારા પણ પૈસા સંબંધે, પગારના પૈસા ઘરે આપતા નથી તે સંબંધેનો ત્રાસ આપી તેમજ પોતાના પુત્રને પણ સાસરીય પક્ષ દ્વારા તમારી માં નોકરી કરે છે એ તમને સાચવશે નહીં, જેથી તેમને રાજીનામું મૂકીને તમને સાચવવા માટે પરત ઘરે આવી જવા માટેનું દબાણ એક નાના બાળક પાસે કરાવી માનસિક ત્રાસ આપી રહેલા હતા. જે સંબંધે ગઈકાલે રજૂઆત કરતા એમના પિતાશ્રીના લખાયા મુજબની ફરિયાદ લખી લઈ આગળની તપાસ મહિધરપુરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે.